विद्यार्थी मित्रों, यस एज्युकेशन क्लास में तमारो स्वागत छे। तो आज आपणे आपणो सूचक चेप्टर नी अंदर उदाहरण नंबर 5 जोईए। एक खाद्य तेलनी मिलमां वर्ष 2008-2015 में मगफळीनी करेल खरीदी अंगेनी माहिती नीचे मुजब छे। ते परथी वर्ष 2008 ने आधार वर्ष तरीके लई अचल आधार परंपरित आधार अने वर्ष 2010 अने 11 नी खरीदीना सरेराश जत्थाने आधार वर्षनी खरीदी तरीके लई सूचकांक तैयार करो। तो विद्यार्थी मित्रों, आ दाखलामां त्रण रीते दाखलो पड़े, त्रण टाइप भाग पड़शे। एक अचल आधारनी रीते कोलम आवशे, एक परंपरित आधार अने सरेराश जत्थाने आधार वर्ष तरीके लई सूचकांक गणवो छे। माहिती जोईए, वर्ष 2008-2015 सुधी आपणने आपेलू छे। मगफळीनी खरीदी टनमां 2008 230 हती अने 2015 विद्यार्थी मित्रों 300 हती। तो विद्यार्थी मित्रों, हवे दाखलो आपणे शरूआत करी। विद्यार्थी मित्रों, दाखलो गणीए तो अहीं आगळ पहेला वर्ष लखीशुं 2008, 9, 10, 11, 12, 13, 14, 15 अने जत्थो मगफळीनी खरीदी टनमां તે પ્રમાણે અહીં આગળ 230, 250, 230, 250, 270, 280, 300 અને 300। હવે અહીં આગળ પહેલો પોસ્ટ કે વર્ષ 2008ના આધારે અચળ આધારને સૂચકાંક જોઈએ। તો પહેલું કોષ્ટકમાં આવે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100। તો અહીં આગળ ચાલુ વર્ષ કેટલું છે 2008, એટલે શું લખાશે તો કે 230 છેદમાં આધાર વર્ષની ચલની કિંમત। પણ અહીંયા આધાર વર્ષ તરીકે કોને લેવાનું છે, 2008ને જ લેવાનું છે। તો 2008ની કિંમત કેટલી આવી છે, 230, તો એને લખો 230 ગુણ્યા સૂત્રમાં કીધું છે 100। તો જવાબ કેટલો વિદ્યાર્થી મિત્રો મળ્યો આપણને 100। ત્યાર પછી બીજો દાખલો લઈએ તો અહીં 2009માં વિદ્યાર્થી મિત્રો કેટલું હતું ચાલુ વર્ષની ચલની કિંમત, ત્યાં કે 250। આધાર વર્ષની ચલની કિંમત એટલે આપણે આધાર વર્ષ કયું ગણ્યું છે 2008, એટલે એની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 230 ગુણ્યા 100। શું જવાબ પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્રો, આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરીએ તો કે 108.70 જવાબ આપણને પ્રાપ્ત થાય। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 2010 માટે તો ચાલુ વર્ષના ચલની કિંમત કેટલી, 230, અને આધાર વર્ષની ચલની કિંમત પહેલેથી કેટલી છે 2008 લીધા છે, એટલે એની કિંમત બી કેટલી છે 230, એને ગુણ્યા કેટલા 100। તો કેલ્ક્યુલેટરની મદદથી કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે 100। વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આપણે આગળ ગણીએ તો સીધું વર્ષ 2014 માટે આવીએ આપણે, તો શું આવશે તો કે ચાલુ વર્ષની ચલની કિંમત કેટલી છે 300 છેદમાં આધાર વર્ષની ચલની કિંમત કેટલી આવી હતી 2008, એની કેટલી કિંમત હતી 230, 300ના છેદમાં 230 ગુણ્યા 100। તો કેલ્ક્યુલેટર મદદથી આપણે કામ ગણતરી કરીશું તો કેટલો જવાબ પ્રાપ્ત થયો, 130.43 આપણને 43 જવાબ પ્રાપ્ત થયો। 2015 માટે પણ એવું છે કે ચલની કેટલી કિંમત આપી છે 300, તો ચાલુ વર્ષની ચલની કિંમત 300 અને આધાર વર્ષ તરીકે 2008ની 230, તો આ તો ઉપર જેવું જ થયું, તો આનો જવાબ બી કેટલો આવશે 130.43। સ્ટોપ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલાની અંદર ઓકે વર્ષ 2008ના આધારે અચલ આધારે સૂચકાંકનું કોષ્ટક મેળવી લીધું, હવે આ જ દાખલામાં પરંપરિત આધારે સૂચકાંકનું કોષ્ટક મેળવીએ। તો સૂત્ર શું છે તો કે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100। તો અહીંયા આગળ જોઈએ 2008નું વર્ષ છે, ચાલુ વર્ષની ચલની કિંમત કેટલી છે 230, તો 230 છેદમાં અગાઉના વર્ષની છે, પણ 2008ની અગાઉ તો કોઈ વર્ષ આપ્યું જ નથી, એટલે એ જ વર્ષને લેવાની કિંમત, તો કેટલી આવશે 230 ગુણ્યા શું થયું 100। શું જવાબ પ્રાપ્ત થયો આપણને 100। આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 2009 માટે, તો 2009માં કેટલી કિંમત આપી છે 250, તો ચાલુ વર્ષની ચલની કિંમત કેટલી 250। હવે સૂત્રમાં કીધું છે કે અગાઉના વર્ષની ચલની કિંમત, તો 2009નું અગાઉનું વર્ષ કયું હતું વિદ્યાર્થી મિત્રો 2008, એની કિંમત કેટલી આપી છે 230, તો 250ના છેદમાં શું આવશે 230 ગુણ્યા 100। તો કેલ્ક્યુલેટરની મદદથી જ્યારે આપણાની ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ પ્રાપ્ત થાય તો કે 108.70। એવી જ રીતે આગળ કે
કે 2010 માટે તો કે ચાલુ વર્ષની ચલની કિંમત કેવી છે 230 અને અગાઉના વર્ષની તો 2010 ની અગાઉનું વર્ષ કયું થયું 250 તો અહીંયા આગળ 250 તો અહીં કેટલું હતું વિદ્યાર્થી 230 છેદના 250 ગુણ્યા 100 તો કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરીશું તો કેટલો જવાબ આવશે 92.00 હવે વિદ્યાર્થી મિત્રો આગળ ફરી એક વખત જોઈએ તો કે 2011 ચલની કિંમત કેટલી આવી 250 હવે નિચ્છેદમાં કહ્યું છે કે એના અગાઉના વર્ષની તેનો અગાઉનો વર્ષ કેટલો હશે 230 ગુણ્યા 100 કેલ્ક્યુલેટર પરથી ગણતરી કરી વિદ્યાર્થી મિત્રો તો આપણે કેટલો જવાબ મળશે તો કે 108.70 વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે આગળની ગણતરી કરી શકીએ હવે આપણે 2015 માટે જોઈએ તો 2015ના વર્ષમાં જથ્થો મગફળીની ખરીદી હતી જે બરાબર તે કેટલી હતી ચાલુ વર્ષની ચલની કિંમત 300 અને અગાઉના વર્ષની ચલની કિંમત એટલે કે 2014 તેની ખરીદી બી કેટલી છે 300 તો 300ના છેદમાં 300 ગુણ્યા 100 શું જવાબ પ્રાપ્ત થાય આપણે આમાં તો કેલ્ક્યુલેટર બી જરૂર ના પડે 100 એવી જ રીતે આપણે વર્ષ એના પછી એક દાખલામાં વર્ષ 2010 અને 2011ના જથ્થાની સરેરાશ તો 2010નો જથ્થો કેટલો આપેલો 2010નો જથ્થો 230 અને 2011નો જથ્થો કેટલો છે 250 સો 230 વત્તા 250 એના છેદમાં 2 કરીશું એટલે જે જવાબ મળ્યો આપણને 240 તે આ જથ્થાને શું મળી સરેરાશ જેને આપણે એવરેજ પણ કહી શકીએ ને 18 વર્ષ તરીકે એટલે 240ને શું લઈશું 18 વર્ષના જથ્થા તરીકે લઈ ને મેળવેલ સૂચક આ ગણીશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે ગણીએ તો પહેલાં 2008માં કેટલું છે આપણી કિંમત તો કે 230 તો અહીં લખીએ 2008માં 230 અને 18 વર્ષની રીતે ગણવાનું છે 18 વર્ષના જથ્થા તરીકે તો 18 વર્ષનું સૂત્ર હતું ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં 18 વર્ષના ચાલુ વર્ષના ચલની કિંમત કેટલી છે 230 હવે 18 વર્ષ તો 18 વર્ષ આપણે કેટલું લીધું છે આગળ 240 તો 230 ગુણ્યા 240 છેદના 240 ગુણ્યા 100 બરાબર શું જવાબ પ્રાપ્ત થાય કેલ્ક્યુલેટર મદદથી 95.83 હવે વિદ્યાર્થી મિત્રો 2009ના વર્ષ માટે છે તો ચાલુ વર્ષની ચલની કિંમત 2009ની કેટલી છે 250 તો 250ના છેદમાં 18 વર્ષની કિંમત આપણે કેટલી લેવાની છે આ દાખલા આ કોષ્ટક પૂરતી 240 સરેરાશ લેવાની છે એટલે છેદમાં 240 ગુણ્યા કેટલા આવશે 100 તો કેલ્ક્યુલેટર મદદથી ગણતરી કરીએ શું જવાબ પ્રાપ્ત થાય 104.70 એવી રીતે 2010 માટે તેની કિંમત 230 ચાલુ વર્ષના ચાલી અહીંયા 18 વર્ષની કિંમત 240 ગુણ્યા 100 તો કેટલો જવાબ પ્રાપ્ત થાય ઉપર મુજબ જ હતું 95.83 વિદ્યાર્થી મિત્રો એ જ રીતે હવે આપણે સીધું 2014ના વર્ષ માટે જોઈએ તો 2014ના વર્ષ માટે 18 વર્ષની ચલ કે ચાલુ વર્ષની ચલની કિંમત કેટલી હતી 300 અને 18 વર્ષની આપણે જે કિંમત લીધી હતી કેટલી 240 સરેરાશ લેવાની હતી આપણને એ 300ના છેદના 240 ગુણ્યા 100 અને કેલ્ક્યુલેટરની ગણતરી કરીએ તો કેટલો જવાબ પ્રાપ્ત થાય 125 હવે આપણે 2015ના વર્ષ માટે કરીએ એની કિંમત પણ 300 છે છેદમાં શું આપેલું છે 240 ને ગુણ્યા 100 કેટલી કિંમત પ્રાપ્ત થાય આપણાને 125 તો વિદ્યાર્થી મિત્રો આ આપણો આખો ઉદાહરણ નંબર 5નો દાખલો છે તમારે આ જ રીતે આખો દાખલો ગણવો છે આખા પેજમાં જેથી એકદમ સ્વચ્છ રીતે આ દાખલો લખાઈ શકે આવી રીતે જગ્યા છોડીને ગણશો તો તમને ગણવાની પણ મજા આવશે અને લખાણ પણ એકદમ વ્યવસ્થિત દેખાશે અને આ જ રીતનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો તમે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 1 તથા 2 ગણી શકશો આ જ રીતથી તમારાથી ગણાશે હા હજુ વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત જોઈ લો આ દાખલાને આ રીતે દાખલો ગણાવવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચેલ આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બેલ આઇકોન પણ ભૂલી જવું બેલ આઇકોન નહીં